નમસ્કાર મિત્રો, વાત કરીએ જોશુઆની. જોશુઆ ઉત્તરી સુમાત્રામાં રહે છે. તે કોફિન બનાવવાનું કામ કરે છે. કોફિન બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા જોશુઆએ સપને નહીં વિચાર્યું હોય કે તે રાતોરાત કરોડપતિ બની જશે. અલબત્ત પોતાનો પરિવાર સુખેથી જીવી શકે એવી જીજીવિષા દરેકની હોય છે, જોશુઆની પણ હતી. એટલે જ તે અઢળક મહેનત કરતો હતો. જોકે એક દિવસ જોશુઆ સાથે એક ચમત્કાર થયો. આ ચમત્કાર એવો હતો કે તે થયા બાદ જોશુઆને કંઈક કામ કરવાની જરૂર ન પડે. બન્યું એવું કે ગત વર્ષે ઉલ્કાપિંડ થયો ત્યારે એક ઉલ્કાપિંડનો નાનો ટુકડો તેના ઘરને ચીરીને સીધો તેના ઘરની અંદર પડ્યો હતો. આ ટુકડો ઘરમાં પડ્યો હતો ત્યારે તો બધા ગભરાઈ ગયા હતા, પણ બાદમાં તેને જાણ થઈ કે આ પથ્થર કોઈએ નાખ્યો નથી પણ આસમાનમાંથી પડ્યો છે. તેણે ગવર્મેન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેને જાણ થઈ કે 2.1 કિલોનો ઉલ્કાપિંડ તેના ઘર પર પડ્યો હતો તે 4 અરબ વર્ષ જૂનો છે. આ ઉલ્કાપિંડના બદલામાં તેને 1-2 લાખ નહીં પણ પૂરા 10 કરોડ રૂપિયા મળ્યા હતા. જોશુઆ કહે છે કે હું આખી જિંદગી મહેનત કરત તો પણ મને આટલા પૈસા ન મળ્યા હોત જેટલા આ ઉલ્કાપિંડે અપાવ્યા છે. ધન્યવાદ.